હવે સેકન્ડ કે ભાઈ આપણે ઘૂંટણ આપણે સપોઝ શું કરીએ તો આપણે ઘૂંટણને રિપ્લેસમેન્ટ ના કરવું પડે દરેકનો સવાલ એક જ હોય કે મારે સાંધો બદલવો નથી એટલે આપણે એક ટોપિક રાખ્યો ની પ્રિઝર્વેશન સર્જરી એટલે મેં જે આગળ સમજ આપીને કે આપણને આટલું સાચવશું તો આપણને ઘૂંટણના પ્રોબ્લેમ પર અટકાવી શકશું હવે બાય ચાન્સ ઘસારો થઈ જ ગયો છે અને આપણે એને વધારવા નથી દેવો બરાબર અને એના માટે આ હું ઓપરેશનની વાત કરું આપણે પેલું અલગ વાત કરશું ઓપરેશન સિવાયની પછી આગળ વાત કરીએ ઓપરેશનમાં શું કરી શકાય હવે ની પ્રિઝર્વેશનમાં ફોર એક્ઝામ્પલ પેશન્ટની ઉંમર પચાસ વર્ષ છે ઘસારો એમનો એક બાજુ સ્ટાર્ટ થઈ ગયો છે પગ વળવા માંડ્યો છે હવે એને સાંધો બદલી નાખવો કે સાંધો બચાવવો એટલે અમારે વિચાર કે સાંધો મારે હું ની પ્રિઝર્વેશનો માનતો હોઉં તો મારે સાંધો બચાવો મારે રિપ્લેસ હમણાં નથી કરો પચાસ વર્ષે તો હું એલાઇનમેન્ટની વાત કરું એલાઇનમેન્ટ એટલે ઘૂંટણનું આપણે એંગલ ચેન્જ કરીએ પ્લેટ મૂકીને કે ફિક્સેટર મૂકીને તો જે સાંધો ખરાબ છે ત્યાંથી અમે એને ડિસ્ટ્રીબ્યુટ કરી વેટ તો પાછો સાંધો બીજા દસ પંદર વર્ષ ચાલતો થઈ જાય તો આપણું ની રિપ્લેસમેન્ટ વહેલી ઉંમરે ના કરવું પડે એવી રીતે એની આગળની સ્ટેજમાં જ્યારે કાટલેજનો પીસ તૂટી ગયો છે જે મેં કીધું લાઈફમાં એક જ વાર આપણને મળવાનો છે કાર્ટિલેજ બરાબર હવે એ તૂટી ગયો છે તો આપણે એને રિપ્લેસમેન્ટ માટે પણ ઓપ્શન્સ આવે સર્જિકલ એટલે એની અંદર માઇક્રોફ્રેક્ચર કરીએ અથવા ગ્રાફ્ટિંગ કરાય સાંધામાંથી ગોળા જેવા ગ્રાફ્ટ કાઢીને આપણે અહીંયા મૂકી દેવાય અને ઓસ્ટ્રોસેન્ડર ગ્રાફ્ટ કહેવાય ઓટ્સ આવે મોઝેક પ્લાસ્ટી આવે એનાથી બી એડવાન્સ વધારે પડતું હોય તો અમે ઇવન હવે લેબોરેટરીમાં ગ્રો એટલે ઉગાડીએ આમાંથી કણ લઈ લેબોરેટરીની અંદર આપણે એને ગ્રો કરીને પાછું ચોંટાડી શકાય બરાબર એને ઓટોલોગસ કોન્ટોસેટ ઇમ્પ્લાન્ટેશન કહેવાય મેસીઝ આવે એટલે એની અંદર પાછા આપણે સાથે કંઈક મોલ્ડ જેવું મૂકીને કરી શકાય એટલે આ બધી ની પ્રિઝર્વેશનમાં આવે સ્ટ્રેમ સેલ થેરાપી આવે એટલે ઘણી બધી રિસર્ચ થઈ રહી છે ની પ્રિઝર્વ કે ઘૂંટણ બદલવો નથી એના માટે બરાબર પણ કોમનમાં મેં ઓસ્ટ્રોડોમી એટલે કે આ તો બહુ ઘર ઘરાવ થઈ ગયા ત્યારે સર્જરી કે નાની ઉંમર આપણે રિપ્લેસમેન્ટની જરૂર નથી